वेलकम फ्रेंड्स, हाउ आर यू? फाइन। चलो आपणे पाछो कंट्रोल अने कोऑर्डिनेशन करवानुं छे। चेप्टर नुं कंट्रोल कोऑर्डिनेशन आपणे करवुं छे। कंट्रोलिंग तो थई गयुं छे हवे आपणा हाथमां, हवे कोऑर्डिनेशन करवा जईए छे। थोड़ुं आपणे रिविजन लईए, रिकेप लईए। શું શીખ્યા હતા લાસ્ટ ટાઈમ? બ્રેઇન વિશે શીખ્યા છીએ અને ક્યાં કનેક્ટ છે, કેવી રીતે બ્રેઇનના કયા પાર્ટ છે, કયા પાર્ટ એમેઝિંગ છે, એના વિશે થોડું જાણ્યું, થોડું રિવિઝન કરી લઈ। શું કહેવા માંગે છે કે આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા કે હાઉ આર ધીસ ટિશ્યુ પ્રોટેક્ટેડ બ્રેઇન ડેલિગેટ ઓર્ગન્સ। તો પહેલાં હતું ક્રેનિયલ બોન્સ, કે જેની અંદર સ્કલ છે, સ્કલની અંદર આખી બ્રેઇન છે, સિટ્સ ઇનસાઇડ ધ બોની બોક્સ, ત્યાં આખું પ્રોટેક્ટ થયેલું છે બ્રેઇન। એની એક બોક્સ છે, બોક્સની અંદર આખું પ્રોટેક્ટ છે। તેની ફરતે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે, એટલે કે સરાઉન્ડિંગ થ્રી લેયર્સ છે, લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા। આ લેયર્સ સ્પેસ બિટવીન ધેમ ફિલ્ડ વિથ ધ ફ્લુઇડ ઇઝ કોલ્ડ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ। એટલે જેથી કરીને મિકેનિકલ શોક સામે આપણને બ્રેઇનને થોડું પ્રોટેક્શન મળે છે, કુશનનું કામ થાય છે। આ કામ શું કરે છે? એઝ એ કુશન, કોશિકા જેવું કામ કરે છે, સાવ સોફ્ટ છે, એટલે મિકેનિકલ શોક્સ સામે આપણને પ્રોટેક્ટ કરે છે। હાઉ ડઝ ધ નર્વસ ટિશ્યુ કોઝિસ ધ એક્શન? જે ટિશ્યુ છે, નર્વસ ટિશ્યુ, તમને ખ્યાલ છે ટિશ્યુ ઇઝ મેડ અપ ફ્રોમ ધ સેમ ફંક્શનિંગ સેલ્સ, ઇઝ કોલ નર્વ સેલ, ઇઝ કોલ ન્યુરોન। તો રેસેપ્ટરી ઓર્ગનથી સ્ટિમ્યુલસ એક મળે છે અને તેને ઇમ્પલ્સીસને ટ્રાન્સમિટ કરી અને સ્પાઇનલ કોડમાં જાય છે। સ્પાઇનલ કોડ સેમ મેસેજ મોટર ન્યુરોનથી પાછું રિસેપ્ટરી ઓર્ગનને આપી દે છે। હાઉ ડુ ધ મસલ સેલ્સ ચેન્જ ધેર શેપ? અહીંયા મસલ સેલ છે, મીન્સ એનિમલ સેલ છે, તો કેવી રીતે એનો શેપ છે ચેન્જ કરે? મસલ સેલ હેવ એ મેડ અપ ઓફ પ્રોટીન્સ ધેટ ચેન્જ ધ શેપ એન્ડ ધ એરેન્જમેન્ટ। હવે આવું તે પાછો તમને ખ્યાલ આવવો જોઈએ, નાઇન્થ સ્ટાન્ડર્ડમાં શીખ્યા છો, જે મસલ સેલ ચેન્જ ધેર શેપ વિચ ઇઝ મેડ અપ ફ્રોમ પ્રોટીન, દેટ્સ વાય ચેન્જ ધ શેપ એન્ડ ધ એરેન્જમેન્ટ। એરેન્જમેન્ટ એની પ્રોટીન સિન્થેસિસ બદલાય એટલે બદલાય, પણ એનિમલ સેલમાં શેપ ચેન્જ કેવી રીતે થશે? ખ્યાલ છે, આ મસલ સેલ તો આપણે એનિમલ સેલ છે, સોરી પ્લાન્ટ સેલમાં સેલનો શેપ હાઉ વી કેન ચેન્જ, હાઉ ડુ પ્લાન્ટ સેલ ચેન્જ ધેર શેપ? આપણે એક કામ કરવાનું છે, બરાબર? લાસ્ટ ટાઈમ શીખ્યા છીએ આપણે ધ બ્રેઇન ઇઝ કન્ઝિસ્ટ હાઈએસ્ટ કોઓર્ડિનેટિંગ સેન્ટર ઓફ ધ બોડી। આપણે કેમ આખા દેશનું એક જગ્યાએ સેન્ટર છે દિલ્હી, ત્યાં આગળથી બધાનું કંટ્રોલ અને કોઓર્ડિનેશન આખા દેશ માટેનું થાય, આખા કન્ટ્રીનું કોઓર્ડિનેશન ત્યાંથી થાય, એમ આખા બોડીનું કોઓર્ડિનેશન બ્રેઇનથી થાય। લોકેટેડ ઇનસાઇડ ધ સ્કલ અને પ્રોટેક્ટ બોની બોક્સ, સ્કલ ઇઝ કોલ ક્રેનિયમ, બ્રેઇન ઇઝ સરાઉન્ડિંગ થ્રી મેમ્બ્રેન ઇઝ કોલ મેનિંગ્સ મેમ્બ્રેન લેયર, બિટવીન ધેમ ફિલ્ડ સમ ફ્લુઇડ ઇઝ કોલ સ્પાઇનલ ફ્લુઇડ, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, પ્રોટેક્ટ અગેન્સ્ટ ધ મિકેનિકલ શોક। એને બ્રેઇન કન્ટેઇન થ્રી પાર્ટ્સ, વન નંબર હિન્ડ બ્રેઇન, મિડ બ્રેઇન એન્ડ ફોર બ્રેઇન। પેર્સ ઓફ ધ ક્રેનિયલ નર્વ્સ એરાઇઝિસ ફ્રોમ બ્રેઇન અને પેર્સ ફ્રોમ ધ સ્પાઇનલ નર્વ એરાઇઝિસ ફ્રોમ ધ સ્પાઇનલ કોડ। અને 3,1350 ગ્રામ્સ એડલ્ટનું બ્રેઇન હોય, મોસ્ટલી એપ્રોક્સિમેટ આ બ્રેઇનનો સાઇઝ છે। બ્રેઇન કન્ઝિસ્ટ ઓફ થ્રી પાર્ટ્સ, વન નંબર ફોર બ્રેઇન, મિડ બ્રેઇન, હિન્ડ બ્રેઇન, ફોર બ્રેઇન, સેરેબ્રમ ઇઝ મેઇન પાર્ટ ઓફ ધ બ્રેઇન, ફોર બ્રેઇન મેઇન પાર્ટ ઇઝ સેરેબ્રમ। જો ત્રણ વસ્તુ એરન કરશે, કન્ફ્યુઝ વર્ડ્સ છે, સેરેબ્રમ, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, સેરેબલમ અને ક્રેનિયમ। જો બરોબર યાદ રાખજો મિત્રો, કન્ફ્યુઝ વર્ડ્સ છે, બરોબર પકડાઈ ન જાય, એકબીજામાં ઘૂસી ન જાય, સેરેબલમ, સેરેબ્રમ, હિન્ડ બ્રેઇનમાં સેરેબલમ જોશું આપણે, બરોબર? નાની નાની બાબતો છે એને આપણે નજરઅંદાજ ન કરીએ, અને નાની નાની બાબતોનું આપણે ખૂબ કાળજી લઈને ધ્યાન રાખવાનું છે।
तो एक बात ध्यान रखवानी, फॉरब्रेन नो मेन कंसिस्ट पार सेरेब्रम छे, अने हिंडब्रेन माटे नो मेन कंसिस्ट पार्ट छे ने सेरेबलम छे। जो कन्फ्यूज वर्ड्स ना थाय हो, अने जे आपणे बॉनी बॉक्स जे हतुं, जेने आपणे बॉनी बॉक्स कीधुं फरतो पार्ट छे, जेने फॉरब्रेन नो आपणे क्रेनियम छे, आ बराबर नानी नानी बाबतो छे, जेने आपणे स्कल कीधुं हतुं, जेमां आपणे प्रोटेक्ट छे ब्रेन, ई आखो पार्ट छे जेने कहेवाय क्रेनियम। आ त्रण कन्फ्यूज वर्ड्समां मिक्सअप न थायो डियर फ्रेंड्स, ध्यान राखजो। नानी बाबत छे, फॉरब्रेन कंसिस्ट पार्ट, मेन मेजर पार्ट इज कॉल सेरेब्रम, हिंडब्रेन कंसिस्ट वन ऑफ द पार्ट इज कॉल सेरेबलम, एंड स्कल इज कॉल क्रेनियम। ओके डियर फ्रेंड्स, कन्फ्यूज वर्ड्स छे, थोड़ी प्रेक्टिस वधारे करजो। ओके, जो तमने स्पेलिंग में प्रेक्टिस में थोड़ी मुश्किली पड़ती हो ने, तो एक टेक्निक कहो कि तमारे जे लेफ्टी होय तो राइट हैंड थी, ने राइटी होय तो लेफ्ट हैंड थी लखो, त्रण थी चार वक्त लखशो एटले याद रही जशे। फरीथी कोईने आवी कन्फ्यूज वर्ड्स में मुश्किली होय तो लेफ्ट टू राइट ने राइट टू लेफ्ट हैंड थी तमारे लखवानुं, एटले त्रण के चार वक्त लखो एटले तमारे याद रही जशे। ओके चाले। फॉरब्रेन, सेरेब्रम इज द मेन पार्ट ऑफ द फॉरब्रेन। त्यां शुं थाय छे, केवी केवा सेंटर छे, केवी स्विचबोर्ड छे, त्यां ત્યાં થિંકિંગના કેટલાક પાર્ટ છે, લર્નિંગ છે, રિઝનિંગ છે, ઇન્ટેલિજન્સી, મેમરી, આ બધાના સેન્ટર ત્યાં છે। સેપરેટ એરિયાઝ પણ છે ફોરબ્રેઇન। આમ તો જોઈએ તો બ્રેઇનનો બિગેસ્ટ પાર્ટ છે, બ્રેઇનનો સૌથી વધારે જો પાર્ટ કોઈ રોકતું હોય ને એરિયા, તો એ ફોરબ્રેઇન છે। સ્પેશિયલાઇઝ ફોર ધ હિયરિંગ, સ્મેલ, સાઇટ અને સોવન સેન્ટર પણ ત્યાં છે। બ્રેઇન સ્ટોરેજ સમ અધર રિસેપ્ટર્સ, બ્રેઇન અને અધર રિસેપ્ટરની ઇન્ફોર્મેશન ઇન્ટરપ્રિટેડ થઈ અને સેપરેટ એરિયાઝમાં થતી હોય છે। જેમ કે ફોરબ્રેઇન છે ને ચાર પાર્ટમાં ડિવાઈડ છે, છેલ્લે જોયું તો ચાર પાર્ટના નામ આ બધા યાદ છે, એને ફ્રન્ટલ લોબ, પેરેન્ટિયલ લોબ, ટેમ્પરલ લોબ ને ઓસિપિટલ લોબ। ડિસિઝન ઇઝ મેડ હાઉ ટુ રિસ્પોન્સ એન્ડ ધ ઇન્ફોર્મેશન પાસ ઓન ધ મોટર એરિયાઝ વિચ ઇઝ કંટ્રોલ બાય ધ મુવમેન્ટ ઓફ વોલ્યુન્ટરી મસલ્સ। એટલે એક મસલને કાંઈ છું છે તો એ વોલ્યુન્ટરી મસલ છે, એનું કંટ્રોલ અને કોર્ડિનેશન બ્રેઇન દ્વારા થાય છે। સેપરેટ પાર્ટ ઓફ ધ ફોર બ્રેઇન, સીઈંગ, હિયરિંગ ને હંગર, એટલે કે આપણને ભૂખ લાગે છે, એની સ્વિચ પણ ફોર બ્રેઇનની અંદર છે। મિડ બ્રેઇન કનેક્ટ ધ ફોર બ્રેઇન ને હિન્ડ બ્રેઇન ને કનેક્ટ કરે અને કંટ્રોલ ધ રિફ્લેક્સ મૂવમેન્ટ, રિફ્લેક્સ એક્શન જે જોઈ છે, બધી જ રિફ્લેક્સ એક્શનનું કંટ્રોલિંગ હેડ, નેક, ટ્રંક વગેરેનું બધું એની પાસે છે। કેટલાક વિઝ્યુઅલ ને ઓડિટરી સ્ટિમ્યુલાયનું કંટ્રોલિંગ પણ મિડ બ્રેઇન કરે। આપણી મિડ બ્રેઇનનો પાર્ટ છે, આપણે ટેક્સ્ટબુકમાં સાવ ઓછો લખ્યો છે, પણ થોડું એનાલાઇઝ કરીને મેં બનાવ્યો છે। રિફ્લેક્સ મૂવમેન્ટ કેટલી છે, આઈ મસલની ચેન્જીસ થાય, પીપિલની સાઇઝ બદલાય, ચેન્જ ઇન ધ પીપિલ સાઇઝ, શેપ ધ આઈ લેન્સ, આ બધા જ રિફ્લેક્સ મૂવમેન્ટ મિડબ્રેઇન પાસે છે। આમ જોઈએ તો મિડબ્રેઇન પાસે પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બે પિટ્યુટરી અને હેપોથેલેમસ નામની ગ્લેન્ડ્સ ત્યાં છે। આ બંને ગ્લેન્ડ્સ વિશે આપણે આગળના આ ચેપ્ટરની અંદર એક ટોપિક છે, ગ્લેન્ડ્સ હોર્મોન, એમાં આપણે ડિસ્કસ કરશું પિટ્યુટરી ગ્લેન્ડ્સ અને હાઇપોથેલેમસ ગ્લેન્ડ્સ। અને ત્રીજો અને મોસ્ટ સેન્સિટિવ પાર્ટ હિન્ડબ્રેઇન છે, મોસ્ટ સેન્સિટિવ પાર્ટ છે, મોસ્ટ સેન્સિટિવ પાર્ટ। એના ત્રણ પાર્ટ, સેરેબલમ, પોન્સ ને મેડ્યુલા ઓબ્લોંગેટા। સેરેબલમ્સનું કામ મુખ્ય બેલેન્સિંગનું છે, આખા બોડીનું બેલેન્સિંગની સ્વિચ ત્યાં છે। જો એ સ્વિચ બંધ થઈ ગઈ, આપણા ઘરમાં કેમ એક સ્વિચ બંધ થઈ જાય તો એક કોઈ કોઈ એક આપણામાં ઘરમાં કોઈક ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતું હોય, ધારો કે એક સ્વિચ ફેન માટેની છે, બંધ થાય એટલો ફેન બંધ થઈ જશે, એમ સેરેબલમની પાસે એક સેન્ટર છે જેનું નામ બેલેન્સિંગનું કામ કરે। જો એ બેલેન્સિંગનું સેન્ટર બંધ થાય એટલે આપણું બોડી છે એ કંટ્રોલમાં ન રહે, આપણું બોડી બેલેન્સ વિખાઈ જાય, સાયકલિંગ ન કરી શકીએ, ચાલી પણ ન શકીએ। આમ જોઈએ તો તમને એક એક્ઝામ્પલ આપું, વિસ્કી જે પીવે છે, જે વિસ્કી ડ્રિંક કરે છે ને, તો આ સેરેબલમ છે એનું બેલેન્સિંગ વીખી નાખે છે, એટલે જ તે કંટ્રોલમાં પોતાની બોડીને રાખી ન શકે। વોકિંગ સ્ટ્રેટ આપણે સીધા ચાલી શકીએ છીએ ડ્યુ ટુ ધ સેરેબલમ, રાઇડિંગ ધ બાયસિકલ ડ્યુ ટુ સેરેબલમ, અને પિકિંગ અપ ધ પેન્સિલ વેરી વેલ ડ્યુ ટુ ધ સેરેબલમ, વી કેન રાઇટ વેરી વેલ ડ્યુ ટુ ધ સેરેબલમ। હજી પણ તમે કેટલા બધા આ કામ કરી શકો જે બેલેન્સિંગનું કામ કરે છે, અરે સીધા ઊભા રહી શકીએ છીએ ડ્યુ ટુ સેરેબલમ,
precise of the voluntary action, maintain the posture and balance the body. Pons is the transmits of impulses from the one cerebellum to other cerebellum. Control the breathing. બ્રીથિંગ કંટ્રોલિંગ કરે છે. જો અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટર એની પાસે છે, બ્રીથિંગ કંટ્રોલિંગ. અને લાસ્ટ પાર્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વન ફોર અવર બોડી, ઇઝ કોલ મેડ્યુલા ઓબ્લોંગેટા. વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. લોએસ્ટ બેઝ ઓફ સ્કલ ક્યાં છે લોકેટેડ? હાઉ લોએસ્ટ પાર્ટમાં છે અને બેઝ ઓન ધ સ્કલ છે. હાઉ નીચે આમ જુઓ તો તમે પાછળના ભાગે હાથ ફેરો અને તમારો વાળ જ્યાં પૂરા થાય છે માથાના ભાગના, ત્યાં આગળ સાવ સેન્ટરના ભાગમાં જે ઉપસીલો ભાગ છે બે કાનની વચ્ચે પાછળના ભાગે, એ બધું જ હિન્ડબ્રેઇન અને એમાં મોડ્યુલા ઓબ્લોંગેટા છે. એની પાસે શું છે, કઈ સ્વીચો છે, કયા સેન્ટર છે, શેનું કંટ્રોલિંગ કરે છે? તો એની પાસે ઇનવોલ્યુન્ટરી એક્શન છે. ઇનવોલ્યુન્ટરી એટલે જે આપણી એઝ પર નોટ અવર વિલ, ઇઝ ડુ એઝ પર નોટ અવર વિલ, આપણે ઈચ્છીએ એ મુજબ કામ ન કરે, એ બધી ઇનવોલ્યુન્ટરી એક્શનો છે. આ બધી જ ઇન્વોલ્યુન્ટરી એક્શનો તેમની પાસે છે. જેમ કે હાર્ટબીટ, જો આપણા કંટ્રોલમાં નથી હાર્ટબીટ, પણ કંટ્રોલમાં ખરું મોડ્યુલા ઓબ્લોંગેટા, પણ ઇન્વોલ્યુન્ટરી છે. બ્રીથિંગ, બ્રીથિંગ બે જગ્યાએ છે. જોજો બરાબર, વન માર્ક ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાનું છે. બ્લડ પ્રેશર, પછી પેરાસ્ટેટિક મૂવમેન્ટ છે ઓફ ધ ઇસોફેગસમાં જે ફૂડ પાસ ઓન થાય છે ને, અને કેટલીક રિફ્લેક્સ એક્શન પણ એમની પાસે છે. જેમ કે કફિંગ છે, સ્વોલિંગ છે, વોમિટિંગ, સ્નીઝિંગ અને સેલિવા ગ્લેન્ડ્સમાંથી જે સેલિવા રિલીઝ થાય છે, આ બધું જ કંટ્રોલિંગ મોડ્યુલા ઓબ્લોંગેટા પાસે છે. એટલે એકવાર 12 સાયન્સની અંદર એક રીઝન પૂછાણું, વેન એવર મોડ્યુલા ઓબ્લોંગેટા ઇઝ ઇન્જર્ડ ધેન મેન કેન બી ડાય. જો મોડ્યુલા ઓબ્લોંગેટાને કંઈ ઇન્જરી થાય ને તો માણસ મરી શકે છે, યસ થઈ શકે, કારણ કે એની પાસે આવા સેન્ટર છે. જુઓ, આને ઇન્જરી થઈ તો બધા સેન્ટર બંધ થઈ જાય. હવે સેન્ટર જુઓ કેવા સેન્સેટિવ છે, કેવા સિરિયસ સેન્ટર એની પાસે. જો હાર્ટબીટ ઇન્જર થાય તો હાર્ટબીટ ઓફ થઈ જાય, કામ પૂરું. બ્લડ પ્રેશર વધી જાય, ઘટી જાય. બ્રીથિંગ જુઓ કેટલું બધું કંટ્રોલિંગ એમની પાસે છે. પેરાસ્ટેલેટિક મૂવમેન્ટ, તો આવું બધું થાય એટલે મેડ્યુલા ઓબ્લોંગેટાને કશું જ ન થવું જોઈએ, અથવા થાય તો મેન કેન ડાય. એટલા માટે મેં સ્ટાર બનાવ્યો છે. વેરી વેરી સેન્સિટિવ ઓર્ગન્સ ઓફ ધ હિન્ડબ્રેઇન. ચાલો હવે આજે આપણે એક નવો ટોપિક જોઈએ. કોર્ડિનેશન તો હ્યુમન બિંગ્સ એનિમલમાં જોયું, તો એ પ્લાન્ટમાં પણ આવું કોર્ડિનેશન થાય? યસ થાય. યાદ કરો ચેપ્ટર, આ ચેપ્ટરનો એક લેક્ચર ફર્સ્ટ નંબર, કે એનિમલ કેન કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન વિથ ધ હેલ્પ ઓફ નર્વસ સિસ્ટમ એન્ડ એન્ડોક્રાઇન મીન્સ હોર્મોનલ સિસ્ટમ. પ્લાન્ટ ઓલ્સો કેન ધ કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન વિથ ધ હેલ્પ ઓફ નર્વસ ઓર એન્ડોક્રાઇન? નો, બીકોઝ પ્લાન્ટ હેવ નો નર્વસ સિસ્ટમ, ઓનલી હેવ એ એન્ડોક્રાઇન સિસ્ટમ. પ્લાન્ટ પાસે આવા ન્યુરોન, નર્વસ ટિશ્યુ, નર્વસ સિસ્ટમ આવું કશું જ નથી. એટલે જેને કોઈ જાતની ફિલિંગ્સ નથી. જોજો, છે હો ફિલિંગ્સ, પણ કેવી સેન્સિટિવ ફિલિંગ્સ છે, શોર્ટ ટાઈમ માટેની છે. એ હમણાં આપણે આગળ વાત જોઈ છે. તો પ્લાન્ટ આવું ગોડ ગિફ્ટેડ શું કર્યું હશે પ્લાન્ટને, કે જેનું કંટ્રોલ કોર્ડિનેશન કેવી રીતે થતું હશે પ્લાન્ટમાં? કંઈક ગોડે આપ્યું હશે ને એને ગિફ્ટમાં, શું આપ્યું હશે? પ્લાન્ટ હેવ એ નાઇધર એ નર્વસ સિસ્ટમ નોર એ મસલ, કશું જ નથી. એની પાસે કોઈ જાતની નર્વસ સિસ્ટમય નથી અને કોઈ જાતના મસલ પણ નથી. તો પ્લાન્ટ પાસે છે શું વળી? તો પ્લાન્ટ કેન રિસ્પોન્ડ એન્ડ રિએક્ટ ટુ ધ વેરિયસ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ. સ્ટિમ્યુલાઈ નામનો એક વર્ડ છે, મેં તમને એકવાર હાઈલાઇટ કર્યો છે કે એન્વાયરમેન્ટલ ફેક્ટર ઇઝ કોલ્ડ સ્ટિમ્યુલાઈ, મીન્સ હીટ છે, કોલ્ડ છે, આ બધું સ્ટિમ્યુલાઈ છે. ગ્રીક વર્ડ્સ છે, થોડો નવો વર્ડ છે બાયોલોજીમાં. લાઇટ છે, મોઇશ્ચર, ટચ, ગ્રેવિટી, કેમિકલ્સ, એની સામે જે પ્લાન્ટ રિસ્પોન્ડ આપે છે, આપણું બોડી પણ રિસ્પોન્ડ આપે છે, એને કહેશું સ્ટિમ્યુલાઈ. સ્ટિમ્યુલાઈ બે ટાઈપના હશે, એક્સટર્નલ હશે અને ઇન્ટરનલ હશે, આગળ હમણાં જોઈ છે. તો પ્લાન્ટ શું કરે છે, હાઉ કંટ્રોલ કોર્ડિનેશન માટે એને ગોડે શું ગિફ્ટ આપી છે,
બોડી કંઈક તો આપ્યું છે ને કે પ્લાન્ટ તો કંટ્રોલ કોર્ડિનેશન પોતાનું બોડીનું તો કરવું જ જોઈએ, નકર જો આપણા ઘરમાં કંટ્રોલ કોર્ડિનેશન ન થાય તો ઘર વિખાઈ જાય આખું. આખું ઘર છે, આખું ઘરનું મેનેજમેન્ટ કંટ્રોલ કોર્ડિનેશન આપણા મમ્મી પપ્પા કરે છે. આપણે એમને અભિનંદન આપવા જોઈએ, આપણે એમને રોજ પગે લાગવું જોઈએ કે ભાઈ આપણા આખા ઘરનું કેટલું સરસ મજાનું કંટ્રોલ કોર્ડિનેશન કરે છે, આપણે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. એમ પ્લાન્ટને ભગવાને શું આપ્યું કે કંટ્રોલ કોર્ડિનેશન કરે? એની પાસે તો કશું છે નહીં, એક નર્વસ સિસ્ટમ હતી એ નથી, મસલ એ નથી, ખાય નહીં. તો આખો અડું મોટો પ્લાન્ટ, એનું પોતાનું કંટ્રોલ કોર્ડિનેશન, એને રૂટ સુધી બધું વોટર ફૂડ બધું મટીરિયલ પહોંચાડવાનું, પ્રોટેક્શન લેવાનું, એન્વાયરમેન્ટ સામે કેટલાક ફેક્ટરો છે તો એની પાસે કેટલાક સ્ટિમ્યુલાય છે, મોસ્ટ એ સ્ટિમ્યુલાય સામે રિસ્પોન્ડ આપે છે. એટલે પ્લાન્ટની મૂવમેન્ટ બે ટાઈપની છે, કાં તો મૂવમેન્ટ ગ્રોથની ડિપેન્ડ હોય અને કાં ગ્રોથથી ઇન્ડિપેન્ડન્ટ હોય. કહેવાનો અર્થ એમ છે કે કાં તો પ્લાન્ટનો ગ્રોથ થાય એવી એની મૂવમેન્ટ હોય અને કાં તો પ્લાન્ટનો ગ્રોથ ન થાય એવી પણ એની મૂવમેન્ટ હોય. મૂવમેન્ટ વિશે આપણે 6 નંબરના ચેપ્ટરમાં વેરી ફર્સ્ટ લેક્ચર બહુ ડીપમાં જોયું છે, એક પેજ અને થોડી 10-15 મિનિટમાં મૂવમેન્ટ વિશે ચલાવ્યું છે કે પ્લાન્ટ કેવી રીતે મૂવમેન્ટ કરે છે. આપણે સેલ્યુલર મૂવમેન્ટ સુધી પહોંચ્યા છીએ. ફરીથી આપણે જોવું છે પ્લાન્ટની અંદર મૂવમેન્ટ થાય છે. યસ, જો ને રૂટ છે એ ક્યાંના ક્યાંય ગ્રોથ થાય છે, સ્ટેમ ગ્રોથ થાય છે, હે તો એ ડિપેન્ડ ગ્રોથ છે. જોઈ શકીએ છીએ આપણા ગ્રોથને, કેટલા ગ્રોથ પ્લાન્ટની અંદર થાય છે જે ઇન્ડિપેન્ડન્ટ ગ્રોથ છે, જેને આપણે નથી જોઈ શકતા એવા ગ્રોથ એ છે. યસ છે, જેને આપણે જોઈ જ નથી શકતા. તો એવા ગ્રોથ કયા છે કે જેને આપણે જોઈ જ ન શકીએ? તો ટચ ઓફ ધ લીવ્સ, ચુઈમુઈ પ્લાન્ટ, માઇમોસા પ્લાન્ટ, ફોલ્ડ અપ એન્ડ ડ્રૂપ, જેવા આપણે આ ટચ મી નોટ પ્લાન્ટને અડીએ છીએ, એના લીવ્સને અડીએ એટલે શું થશે? તરત જ તેનો પ્લાન્ટ છે, આખો પ્લાન્ટ એનો, એને જ્યાં જ્યાં તમે ટચ કર્યો છે, આપણા હાથની અંદર જે વોર્મ છે, હીટ છે, એને લીધે એનું એનું જે પલ્વિનિસ ગ્લેન્ડ છે, એનું જે સ્ટેમ છે, એનું એ સ્ટેમ આખું બિડાઈ જાય છે. એને કારણે એના લીવ્સ છે એ ફોલ્ડ અપ થઈ જાય છે. હમણાં આપણે થોડું ડિટેલમાં જોઈએ કેમ આવું થાય છે. તો આ જે એનું ગ્રોથ મૂવમેન્ટ નથી જોવો, પણ આ ટેમ્પરરી છે, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ છે. આમાં ગ્રોથ નથી જોવા મળતો મૂવમેન્ટમાં, છે ગ્રોથ મૂવમેન્ટ જ તે જુઓ. તમે એવું પણ સાંભળ્યું હશે કેટલાક પ્લાન્ટ એવા છે કે એની અંદર જો ઇન્સેક્ટ આવી જાય ને, હે તો એ બિડાઈ જાય. તો જો આ એનું મૂવમેન્ટ છે જ તે, પણ આ મૂવમેન્ટ કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ છે. અને કેટલીક મૂવમેન્ટ ડિપેન્ડ ઓન ગ્રોથ, એટલે ગ્રોથને લીધે એનું મૂવમેન્ટ થાય છે. જેમ કે ડેવલપમેન્ટ ઓફ સીડિંગ, અને ન્યૂ પ્લાન્ટ વિલ બી ફોર્મ, રૂટ ગોઝ ડાઉન એન્ડ સ્ટેમ કમ્સ અપ. આ બધા ગ્રોથ ડિપેન્ડ ઓન ગ્રોથ છે. વી કેન સી વિથ ધ નેક્ડ આઈઝ, વી કેન સી ઓલ્સો નેક્ડ આઈઝ, બટ ધીસ મૂવમેન્ટ આર ગ્રોથ મૂવમેન્ટ એન્ડ ધીસ મૂવમેન્ટ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ. નાવ ઇમિડિયેટ રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલાઇઝ પ્લાન્ટ, ઇમિડિયેટ રિસ્પોન્સ ટુ ધ સ્ટિમ્યુલાઇ, યસ, કે ફાસ્ટ રિસ્પોન્સ આપે પ્લાન્ટ, યસ આપે. ઇન્ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ મૂવમેન્ટ, એટલે કયું? ઇન્ડિપેન્ડન્ટ ઓફ માઇમોસા પ્લાન્ટનું, વેરી ક્વિક રિસ્પોન્સ ટુ ધ સ્ટિમ્યુલાઇ બાય ટચ. જેવું એને ટચ કરો ને તો ફાસ્ટ રિસ્પોન્સ આપે, ઇમિડિયેટ રિસ્પોન્સ આપે, સડનલી રિસ્પોન્સ આપે. જેમ કે ટચ મી નોટ પ્લાન્ટ, માઇમોસા પુડિકા, માઇમોસા પુડિકા, આ એનું સાયન્ટિફિક નેમ છે. તમને ખ્યાલ છે ને સાયન્ટિફિક નેમ કોને કહેવાય? સાયન્ટિફિક નેમ એટલે કે જે નેમમાં બે નેમ હોય, જેમ કે માણસનું સાયન્ટિફિક, હ્યુમનનું સાયન્ટિફિક નેમ છે હોમો સેપિયન્સ સેપિયન્સ. તો આવા સાયન્ટિફિક નેમ છે, આપણે જોવાનું હોય તો આપણે સાયન્ટિફિક નેમમાં તમારે આ ધ્યાન રાખવાનું કે માઇમોસા પુડિકા આનું સાયન્ટિફિક નેમ છે. બરાબર. બીજું, ટચ મી નોટ પ્લાન્ટ, હાઉ ડઝ પ્લાન્ટ ડિટેક્ટ ધ ટચ, કેવી રીતે ટચનું ડિટેક્શન કરી શકે છે પ્લાન્ટ? હાઉ ડુ લીવ્સ મૂવ ઇન ધ રિસ્પોન્ડ, કેવી રીતે મૂવ્સ લીવ્સ છે એ રિસ્પોન્સ આપે છે? તો અહીંથી ક્વેશ્ચન નવો બને છે આપણા માટે કે મૂવ્સ કેવી રીતે થાય છે, હાઉ ડઝ પ્લાન્ટ ડિટેક્ટ ધ ટચ, ટચ કેવી રીતે ડિટેક્ટ કરે છે, હાઉ
डू लीव्स मूव इन द रिस्पोन्स के भी तेनो रिस्पोन्स आपे छे आपणे बे बिग क्वेश्चन छे एने आपणे जोवा छे पहेला जोई लीए टच मी नॉट प्लांट हियर नो नर्वस टिश्यू नॉर ए मसल टिश्यू एट देर आमथी प्लांट पासे क्यां बे नथी एब्सेंस ऑफ नर्वस सिस्टम नर्वस टिश्यू एंड मसल टिश्यू प्लांट टच द डैम मूवमेंट हैपन्स एट अ पॉइंट ऑफ डिफरेंस पॉइंट टू टच હવે જેવું પ્લાન્ટ ટચ ધેમ ધ મૂવમેન્ટ હેપન્સ જેવું ટચ કરીએ એટલે એની મૂવમેન્ટ ચાલુ થઈ જાય એટ એ પોઈન્ટ જ્યાં તમે ટચ કરો ત્યાં થાય પણ મૂવમેન્ટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ ડિફરન્ટ પોઈન્ટ એટલે જ્યાં તમે ટચ કરો તમે લીવ્સને ટચ કર્યું પણ એનું મૂવમેન્ટ એકચ્યુઅલમાં લીવ્સમાં નથી થતું પહેલી મૂવમેન્ટ એની મેં કીધું એમ છે ટચ મી નોટ પ્લાન્ટમાં થોડી જુદી વાત છે તમે લીવ્સને ટચ કરો છો પણ એની મૂવમેન્ટ એકચ્યુઅલમાં આપણે વી કેન સી ધ મૂવમેન્ટ ઓફ લીવ્સ પણ એકચ્યુઅલી મૂવમેન્ટ ફ્રોમ ધ રૂટ સ્ટેમ પાર્ટિકલ્સ ત્યાં સ્ટેમ પાર્ટિકલમાં મૂવમેન્ટ થાય એટલા માટે આપણને એવું લાગે છે કે એ મૂવમેન્ટ લીવ્સમાં ફોલ્ડ અપ થયા છે સો ઇન્ફોર્મેશન દેટ ટચસ હેઝ અકર્ડ મસ્ટ બી કોમ્યુનિકેટેડ એટલે જ્યાં આપણે ટચ કરીએ એ કોમ્યુનિકેટ થતું હશે હવે લીવ્સને ટચ કર્યું ત્યાંથી કોમ્યુનિકેટેડ થઈ અને એના સ્ટેમ સુધી જતું હશે એમ કહેવા માંગે છે પ્લાન્ટ કન્વે ધીસ ઇન્ફોર્મેશન ફ્રોમ સેલ ટુ સેલ યુઝ ધ ઇલેક્ટ્રિક ઓર કેમિકલ ઇમ્પલ્સીસ મેં ટચ ક્યાં કર્યું છે પ્લાન્ટને એના લીવ્સને ટચ કર્યું છે લીવ્સને ટચ કરી એટલે ત્યાંથી ઇન્ફોર્મેશનનું કન્વે થતો હશે અને કન્વે ઇન્ફોર્મેશન થઈ અને જ્યાં એનો સ્ટેમવાળો પાર્ટ છે ત્યાં જતો હશે એટલે ઇન્ફોર્મેશનનું કોમ્યુનિકેશન થતું હશે ઇન્ફોર્મેશન કન્વે થતી હશે ક્યાં સેલ ટુ સેલ અને ત્યાં ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ ને કેમિકલ ઇમ્પલ્સીસ થ્રુ ઇન્ફોર્મેશન કન્વે ફ્રોમ લીવ્સ ટુ સ્ટેમ ઓફ ધ મેમોસા પ્લાન્ટ નો સ્પેશિયલ ટિશ્યુ ઇન પ્લાન્ટ ફોર ધ કન્ડક્શન ઓફ ધ ઇન્ફોર્મેશન જો વોટર ઇન્ફોર્મેશનનું કન્ડક્શન ઝાયલમથી થશે ફૂડ માટે છે એની પાસે ફ્લાયર પણ ઇન્ફોર્મેશન કન્ડક્શન માટે આપણી પાસે નર્વસ ટિશ્યુ છે ને એમ એની પાસે કોઈ સ્પેશિયલ ટિશ્યુ નથી મિત્રો હવે સમજાણી આ કી વાત શું છે આખું કન્ડક્શન એની પાસે ઇન્ફોર્મેશનનું કન્ડક્શન ઇન્ફોર્મેશનનું કન્વે માટે કોઈ સ્પેશિયલ ઓર્ગન નથી એટલે એને સેલ ટુ સેલ જવું પડે છે અને સેલ ટુ સેલ જઈ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસથી એને મેસેજ જ આખો કન્વે કરવો પડે આ બધી જ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસ થઈ અને આખો મેસેજ છે એને કન્વે કરવો પડે છે કેમિકલ ઇન્ફોર્મેશન મિકેનિકલ આપણા કેમ ન્યુરોનમાં ઇલેક્ટ્રિક ઇમ્પલ્સીસમાંથી કેમિકલ ઇમ્પલ્સીસ થતો હતો એમ એનામાં પણ આવા સેલ ટુ સેલ ઇલેક્ટ્રિક કેમિકલ ઇમ્પલ્સીસ થતા હશે અને મેસેજ ઇન્ફોર્મેશનનો કન્વે થતો હશે માઇમોસા પ્લાન્ટમાં શું થાય એકચ્યુઅલમાં હીટનું કન્વેશન હીટ નામની ઇન્ફોર્મેશન સ્ટિમ્યુલાય છે એનું કન્વે થાય છે વન પાર્ટ ટુ અધર પાર્ટ ચલો એક ડાયાગ્રામ જોઈએ મજાનું આ ડાયાગ્રામ આપણે સમજવો છે આ માઇમોસા પ્લાન્ટ છે હવે આપણે ટચ કોને કરીએ છીએ આ એકચ્યુઅલમાં એના લીફ છે જુઓ આ લીફ છે અને લીફ અપરાઇટ છે અત્યારે હવે જેને જ્યારે હું ટચ કરીશ ને આ લીફને એટલે એક અહીંયા પલ્વિનિસ નામની ગ્લેન્ડ્સ છે એને આ પલ્વિનિસ નામની ગ્લેન્ડ યાદ રાખજો મિત્રો પલ્વિનિસ આ ગ્લેન્ડ છે પીનાધારી જો એ ફૂલેલી છે જોઈ શકો છો જો આખી પલ્વિનિસ નામની ગ્લેન્ડ્સ છે એ આખી એક્સપાન્ડ થયેલી છે બિકોઝ ઓફ ધ વોટર ત્યાં વોટર ઘણું બધું છે ને એટલા માટે હવે જેવું હું અહીંયા ટચ કરીશ મિત્રો એટલે અહીં શું થશે ટચ થશે જેવું લીફને આમ ટચ કરીશ એટલે અહીંથી મારા હાથની ગરમી એને લાગશે એટલે કે હીટ એને મળશે હીટ મળે એટલે હીટ નામનું સ્ટિમ્યુલાય છે એ સ્ટિમ્યુલાય અહીંયા મેસેજ ઇન્ફોર્મેશન કન્વે સેલ ટુ સેલ જઈ અને કોને આપશે પલ્વિનિસને આપશે અને પલ્વિનિસ પાસે જે વોટર છે એ વોટરનું ઇવોપરેશન થઈ જશે જેવું વોટરનું ઇવોપરેશન થાય એટલે પલ્વિનિસ નામની ગ્લેન્ડ્સ એ કોલેપ્સ થાય એટલે પલ્વિનિસ કોલેપ્સ થાય એટલે જો પલ્વિનિસ કોલેપ્સ થાય એટલે લીફ છે એને કોલેપ્સ થવું પડે આપણને એમ થાય કે લીવ્સ કોલેપ્સ થયા છે એકચ્યુઅલમાં શું કોલેપ્સ થયું છે પલ્વિનિસ કોલેપ્સ થઈ છે ફરીથી મિત્રો શું થાય છે એકચ્યુઅલમાં મૂવમેન્ટ એટલે જ કહું છું કે મૂવમેન્ટ અહીંયા થાય છે ઇન્સિડેન્ટલી મૂવમેન્ટ અહીંયા બને છે ઇમિડિયટલી સડનલી અને ફાસ્ટ રિપ્લાય ક્વિક રિપ્લાય આપે છે
પણ જ્યાં સેન્ટર છે જે ટચિંગ પાર્ટ છે એની સિવાયનો પાર્ટનું મૂવમેન્ટ થાય છે કહેવાય એમ માગું છું. બીજી વાત, ઇન્ફોર્મેશન અહીંથી અહીંયા કન્વે થાય બાય સેલ ટુ સેલ ઓર સેલ ટુ સેલ બાય ધ ઇલેક્ટ્રિક એન્ડ કેમિકલ ઇમ્પલ્સિસથી થાય છે. અહીંયા કોઈ ઇન્ફોર્મેશનનું કન્ડક્શન કોઈ નર્વસ સિસ્ટમથી નથી થતું. એટલે જ્યારે હું અહીંયા હીટ આપું છું એટલે મારા હાથને અડાડે જ આપણે ટચ કરીએ છીએ ટચમીનો માઇમોસા પ્લાન્ટને, એટલે આ લીફ છે એની અંદર જે આ માઇનોર સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદરથી સેલ ટુ સેલ સેલ ટુ સ્ટેલ હીટ જે ટ્રાન્સફર થાય કન્વે થાય, અને કન્વેથી એને જે પલ્વિનિસ ગ્લેન્ડ છે એની અંદર વોટર છે એનું ઇવોપરેશન થાય, એટલે આ પલ્વિનિસ ગ્લેન્ડ કોલેપ્સ થાય. જેવી પલ્વિનિસ ગ્લેન્ડ કોલેપ્સ થાય એટલે લીફ જે કોલેપ્સ થાય છે. બરાબર છે, નાની એવી વાત બાબત પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, એટલે નાની એવી વાતમાં એટ ધ ગેપ ઓફ 15 to 30 મિનિટ્સ આફ્ટર ધ લીવ્સ હેવ ફોલ્ડેડ વોટર યુઝલી ડિફ્યુઝ બેક ઇન ટુ ધ સેમ સેલ ઓફ ધ પલ્વિનિસ ફ્રોમ વિચ ઇઝ લેફ્ટ, અને લીફ રિટર્ન્સ ટુ ઇટ્સ ધ ઓરિજિનલ. જેવું હાથ લઈ લો એટલે પાછું એની અંદર વોટર આવી જાય, વોટર આવી જાય એટલે પાછી પલ્વિનિસ ગ્લેન્ડ એક્સપાન્ડ થાય અને લીફ હતા એવા બની જાય 15-20 મિનિટમાં. તો આ એકચ્યુઅલમાં કયું મોમેન્ટ છે? તમે જુઓ, ટચ નામનું સ્ટિમ્યુલાય કામ કરે છે. એવું સનફ્લાવરની અંદર ફોટો નામનું, લાઇટ નામનું એક સ્ટિમ્યુલાય કામ કરે છે. તમને ખબર છે સનફ્લાવર નામ શું કામ પડ્યું છે, પણ એમાંય એવું થાય છે, આપણને એમ થાય છે કે ફ્લાવર છે એ સનની સામે આવી જાય છે. ન્યાય એવું નથી થતું મિત્રો, યાદ કરજો. જે સ્ટિમ્યુલાય જેને ટચ કરે છે એ વાત જુદી છે, અને મુમેન્ટવાળો પાર્ટ જુદો છે. કહેવા એ માગું છું, પ્લાન્ટની અંદર સ્ટિમ્યુલાયનો પાર્ટ જે ટચ થાય છે અને મુમેન્ટનો પાર્ટ, આ બંને ડિફરન્ટ છે. ઓકે, હવે ટોપિક ક્લિયર થઈ ગયો હશે મિત્રોને. ઓકે, ચાલો હવે આગળ વધીએ એક નવા ટોપિક તરફ. એ જ ટોપિકને આગળ વધારું છું કે પ્લાન્ટની અંદર તમે શીખ્યા છો કે બે વસ્તુ મુમેન્ટનો પાર્ટ અને ટચનો પાર્ટ, એટલે સ્ટિમ્યુલાય જે ટચ થાય છે બંને પાર્ટ ડિફરન્ટ છે. ઇન એનિમલ્સ સમ સ્પેશિયલ પ્રોટીન્સ આર ધ પ્રેઝન્સ ઇન ધ મસલ સેલ વિચ કોઝિસ ધ ચેન્જ ઓફ સેલ શેપ ઓફ ધ સેલ. કારણ કે એની અંદર એક સ્પેશિયલ ટાઈપના પ્રોટીન છે, અને આ સ્પેશિયલ ટાઈપના પ્રોટીન છે એને કારણે આખો સેલ છે એનો શેપ ચેન્જ થઈ જાય છે. ઓકે ચાલો, બટ પ્લાન્ટ નો પ્રોટીન સેલ, એની પ્લાન્ટ પાસે તો કોઈ સેલમાં પ્રોટીન છે જ નહીં. ચેન્જ ધ શેપ બાય ધ ચેન્જિંગ ધ એમાઉન્ટ ઓફ વોટર ઇન ધેમ. હમણાં જો પલ્વિનિસ નામની ગ્લેન્ડ્સ હતી તો પલ્વિનિસની અંદર શું બન્યું કે એમાઉન્ટ ઓફ વોટર ચેન્જીસ થયું ને, એટલા માટે આખા સેલનો શેપ ચેન્જ થઈ ગયો છે. તો એમાઉન્ટ ઓફ વોટર વિલ બી ચેન્જ ધેન ઇન પ્લાન્ટ, દેર ફોર શેપ ઓફ ધ સેલ વિલ બી ચેન્જ ઇન ધ પ્લાન્ટ સેલ. બરાબર સમજો, બેમાં ડિફરન્સ છે, એક જ્યાં પ્રોટીન છે ને એકમાં એમાઉન્ટ ઓફ વોટર ચેન્જ. સો શ્રિંકિંગ ઓર સ્વેલિંગ ચેન્જીસ ધ શેપ. યસ, help by the pulvinous tissue when the leaf is touched the cell of the lower side of the pulvinous lose the water and petioles collapse there, therefore leaves also collapse. બહુ સીધી અને સાવ સિમ્પલ ટોપિક છે. તો મુમેન્ટ ડ્યુ ટુ ગ્રોથ, ગ્રોથમાં મુમેન્ટ કેમ થાય? જો આ મુમેન્ટ આપણે કેવી જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ મુમેન્ટ ઓફ ગ્રોથ છે. ગ્રોથ સાથે એને કાંઈ લેવા દેવાના હતા ટચ મી નોટ પ્લાન્ટને. હવે આપણે જોવું છે મુમેન્ટ ઇન પ્લાન્ટ જ તે, પણ મુમેન્ટ ડ્યુ ટુ ગ્રોથ, જેમ કે રૂટ અને સ્ટેમ. ઓકે, પી પ્લાન્ટ છે, ક્લાઇમ્બ અપ અધર પ્લાન્ટ ઓર ધ ફેન્સ બાય ધ ટેન્ટ્રાઇલ્સ. કોઈની પાસે ટેન્ટ્રાઇલ છે જેને પકડી 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 અને પી પ્લાન્ટ આગળ વધતો જાય છે, મોટો બનતો જાય છે, આગળ વધતો જાય છે. આ ટેન્ટ્રાઇલ્સ એટલે શું છે? સેન્સિટિવ ટુ ટચ, એ જે ટચ થાય છે એની સાથે, એની સાથે એનું સેન્સેશન ચાલુ થઈ જાય. ટૂંકમાં ટેન્ટ્રાઇલ છે એ પકડીને, જેને કહીને આપણે એનો સપોર્ટ મળે, આ સપોર્ટિંગ પાર્ટ છે ટેન્ટ્રાઇલ્સ, જેની સાથે એનો ટચ થાય ને એટલે એનું સેન્સિટિવ થાય, ને સેન્સિટિવ થાય એટલે એનો ગ્રો થાય ટેન્ટ્રાઇલ્સનો, એટલે એ આખો પ્લાન્ટ આગળ વધતો જાય. બટ હવે જો પાછું એક અહીંયા વન લાઈન યાદ કરજો મિત્રો, હું મારા ઘડી રિપીટ કરું છું તમને. અમુકમાં શું છે, ટોપિક એવા હોય ને કે તમે એના ક્લૂઝ યાદ રાખી લો એટલે આખો ટોપિક મજાનો હોય, એ ક્લૂઝની આજુબાજુ આપણે એક્ઝામ્પલો ઘૂમતા હોય. બાકી બહુ ઇઝી હોય પાર્ટ યાર, અને મજાનું બાયોલોજી છે. શું છે આનું ક્લૂ?
पाछू याद करिए टच मी नॉट प्लांट, कंसेप्ट शू छे? कंसेप्ट छे कि ज्यारे अ टच थाय छे स्टिम्युलाइज एट द वन पार्ट ऑफ द सेल प्लांट वन पार्ट ऑफ द प्लांट एंड मूवमेंट इज अधर प्लांट ऑफ द प्लांट જ્યાં સ્ટિમ્યુલા એક્સેપ્ટ થાય છે અને મૂવમેન્ટ બીજી જગ્યાએ થાય છે. કહેવાય એમ માગું છું, મૂવમેન્ટ અને એક્સેપ્શન ઓફ ધ સ્ટિમ્યુલા બે ડિફરન્ટ છે. સમજાણું બરોબર? ટેન્ટ્રાઇલ્સ ટચ થાય છે, જોજો મૂવમેન્ટ ખૂબ યાને થશે. ટેન્ટ્રાઇલ્સ કોન્ટેક્ટ વિથ ધ એની સપોર્ટ, ધ પાર્ટ ટેન્ટ્રાઇલ્સ અવે ફ્રોમ ધ સપોર્ટ ગ્રોઝ ફાસ્ટર દેન ધ પાર્ટ કોન્ટેક્ટ વિથ ધ સપોર્ટ ઓફ ધ ટેન્ટ્રાઇલ્સ. ફરીથી હું કહે છે, સમજી ગયા છો? હવે આખી બાબત આ લાઈન ઉપરથી, આ પોઈન્ટ ઉપરથી તમને સમજાઈ જવી જોઈએ. એ જ આખું અહીંયા ટોપિકમાં મેઇન કન્સેપ્ટ છે. શું કહે છે? ટેન્ટ્રાઇલ્સ કોન્ટેક્ટ વિથ ધ સપોર્ટ, એની સપોર્ટ સાથે કોન્ટેક્ટ થયું ટેન્ટ્રાઇલ્સ. હવે એકચ્યુઅલમાં ટેન્ટ્રાઇલ્સ જેની સાથે કોન્ટેક્ટ થયું છે એ પાર્ટ આગળ મૂવ થવો જોઈએ, ગ્રો થવો જોઈએ. પણ શું થાય છે જો, ધ પાર્ટ ટેન્ટ્રાઇલ્સ અવે ફ્રોમ ધ સપોર્ટ, જ્યાંથી ટેન્ડ્રાઇલ્સનો પાર્ટ સપોર્ટ કરે છે એ સિવાયનો જે બીજો પાર્ટ છે ટેન્ડ્રાઇલ સિવાયનો, એ ગ્રોથ ફાસ્ટર, એ વધારે ગ્રો થાય. લ્યો બોલો, રાધર દેન ધ પાર્ટ કોન્ટેક્ટ વિથ ધ સપોર્ટ. એટલે જ કહું છું ને, જ્યાં ટચ થાય છે, જ્યાં સ્ટિમ્યુલા એસ્કેપ થાય છે, એ પાર્ટનો ગ્રો ઓછો થશે અને એની સિવાયનો અવે ઓફ ધ પાર્ટ વિચ ઇઝ કોન્ટેક્ટ, ધેટ ઇઝ ફાસ્ટર ગ્રો રાધર દેન ધ કોન્ટેક્ટ પાર્ટ વિથ ધ સપોર્ટ. જે પાર્ટ કોન્ટેક્ટ થયેલો છે એની કરતાં હવે પાર્ટ છે એ વધારે ફાસ્ટ ગ્રો થશે, કારણ કે મૂવમેન્ટ એકચ્યુઅલમાં જ્યાં થાય છે, સમજે ને મારી વાત? ઓલી પલ્વિનીઝ ગ્લેન્ડમાં મૂવમેન્ટ થાય છે અને વી કેન સી ધ મૂવમેન્ટ ફ્રોમ ધ ફોલ્ડ ધ ફોલ્ડેડ ધ લીવ્સ. લીવ્સ કોલેપ્સ થયા એ ધ્યાન આવ્યું આપણને, પણ એકચ્યુઅલની મૂવમેન્ટ તો પલ્વિનીઝમાં થઈ છે. ટેન્ડ્રાઇલ સર્કલ એરાઉન્ડ ધ સપોર્ટ એન્ડ ધ ક્લાઇમ્સ ટુ ઇટ, એટલે ટેન્ડ્રાઇલનો સપોર્ટનો પ્લાન્ટ આગળ ક્લાઇમ્બ અપ થાય છે. પ્લાન્ટ રિસ્પોન્ડ ટુ ધ સ્ટિમ્યુલાય સ્લોલી બાય ધ ગ્રોવિંગ ઇન ધ પર્ટિક્યુલર એરિયા ડાયરેક્શન, બિકોઝ ધીસ ગ્રો ઇન ધ ડાયરેક્શનલ સો ધ પ્લાન્ટ ઇઝ મૂવિંગ. એટલે આપણે કહી શકીએ છીએ પ્લાન્ટ ઇઝ મૂવિંગ, જેનો ગ્રો થાય છે વન ડાયરેક્શનલ, એટલે વી કેન સે દેટ પ્લાન્ટ ઇઝ ગ્રોવિંગ ગ્રોવિંગ એન્ડ ગ્રોવિંગ મૂવિંગ મૂવિંગ એન્ડ મૂવિંગ. હવે જોઈએ પાછો જે પાર્ટ, પ્લાન્ટ મૂવમેન્ટ કેવી રીતે થાય એકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ ધ સ્ટિમ્યુલાય, એના આધારે પ્લાન્ટનું મૂવમેન્ટ થાય છે. મૂવમેન્ટ બે ટાઈપના હોય, પાછું બોલા પણ એ છે, મૂવમેન્ટ બે ટાઈપના હતા ને યાર, ગ્રોથ મૂવમેન્ટ ને ઇન્ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ મૂવમેન્ટ. યસ, વેરી ગુડ. અહીંયા પણ મૂવમેન્ટ બે ટાઈપના છે, ટ્રોપિક ને નેસ્ટિક મૂવમેન્ટ ઓફ ધ પ્લાન્ટ. તો સર ટાઈપ ઓફ મૂવમેન્ટ પૂછે ઇન પ્લાન્ટ તો કયા લખવાના? ડિયર ફ્રેન્ડ, ટાઈપ ઓફ ધ મૂવમેન્ટ એ ડિપેન્ડ ઓન ગ્રોથ, એ તો સમજાવવા માટેના હતા કે આવી રીતે પણ થાય. એકચ્યુઅલમાં પાર્ટ ઓફ મૂવમેન્ટ ઓફ ધ પ્લાન્ટ, આ એકચ્યુઅલમાં મૂવમેન્ટ આ છે, ટ્રોપિઝમ મૂવમેન્ટ નેસ્ટિઝમ મૂવમેન્ટ. એ જે ગ્રોથ મૂવમેન્ટ છે ને, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ ને ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ, એ બધું આમાં ઇન્ક્લુડિંગ છે. જોજો હમણાં આવશે પાછો ટચ મી નોટ પ્લાન્ટ, અહીંયા લેશું આપણે. એકચ્યુઅલમાં મૂવમેન્ટ તો શીખવાની છે, એટલે મૂવમેન્ટ જ્યાં જ્યાં આખા પ્લાન્ટમાં થતી હશે બધી જ મૂવમેન્ટને આપણે કાઉન્ટ ડાઉન કરશું. અહીંયા બે પાર્ટમાં વહેંચાયેલી છે મૂવમેન્ટ, એક તો ટ્રોપિક અને એક નેસ્ટિક મૂવમેન્ટ. હવે તમને થશે કે આ શેના આધારે બે પાર્ટ પડ્યા? તો એના આધારે પડ્યા એકોર્ડિંગ ટુ ધ સ્ટિમ્યુલાય. કયું સ્ટિમ્યુલાય છે એના આધારે પડ્યા? આપણી પાસે સ્ટિમ્યુલાઇઝ કેટલા છે? પાછું કહું, વોટ ઇઝ કોલ્ડ સ્ટિમ્યુલાઇઝ? સ્ટિમ્યુલાઇઝ ઇઝ કોલ્ડ ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર વિચ પ્લાન્ટ ઓર એનિમલ કેન રિએક્ટ ઓર રિસ્પોન્ડ ઓર રિપ્લાય ટુ ઇટ. જેને આપણે રિસ્પોન્ડ રિપ્લાય આપીએ છીએ એ બધા સ્ટિમ્યુલાઇઝ છે. એવા બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર જેવા કે લાઇટ છે, કેમિકલ છે, ટચ છે, હીટ છે, કોલ્ડ છે, આ બધા સ્ટિમ્યુલાઇઝ છે. એના આધારે આ પ્લાન્ટ મૂવમેન્ટના બે ટાઈપ છે. હવે તમે સ્ટિમ્યુલાઇ મને આપો એટલે હું કહી શકું આ ટ્રોપિક મૂવમેન્ટ હશે કે નેસ્ટિક મૂવમેન્ટ હશે. કહી દઉં, ચાલો તમે જમણા કહી દેશો, એક લાઇન કહી દો, ટ્રોપિક ને નેસ્ટિકમાં શું ડિફરન્સ છે? છે મૂવમેન્ટ યાદ કરો અને પ્લાન્ટ મૂવમેન્ટની ડિસ્કસ કરીએ છીએ આપણે. ટ્રોપિક મૂવમેન્ટ ઇઝ મૂવમેન્ટ ઇન દેટ ધ ડાયરેક્શન ઓફ ધ સ્ટિમ્યુલાય ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, ઇઝ કોલ્ડ ટ્રોપિક મૂવમેન્ટ.
What is the difference between the tropic movement of nastic movement of the plant according to the stimuli? पण बेसिक डिफरेंस बे वच्चे कही दो, the movement curvatures of the plant in the direction of the stimuli. जे direction of the stimuli में movement थतु हसे, तो जो direction important हसे, तो एने tropic movement कहवानु, non-direction हसे, तो एने nastic movement कहवानु छे. थोड़ो हजी वधारे बात करूँ तमने, tropic movement में एक वधारानो point मूकू छे. ट्रॉपिक मूवमेंट है एमां डायरेक्शन तो इम्पोर्टंट है जोजो अने साथे एनु मेग्निट्यूड फ्रीक्वेंसी पण इम्पोर्टंट है ऑफ स्टिम्युलाय एटले शुं कहेवा मांगु छुं अहीं ओनली मेग्निट्यूड इम्पोर्टंट है जो अमुक वर्ड्स हूँ लखू छूं तमारे खाली अंडरस्टेन्डिंग माटेना छे डियर फ्रेंड्स तमारे लखवानुं छे एक्जेक्ट बुक प्रमाणे एनसीईआरटी बुक प्रमाणे फॉलो करवानी छे मैं अंडरस्टेन्डिंग माटेना वर्ड्स यूज करूँ छूँ ट्रॉपिक मूवमेंट में बंने इम्पोर्टंट है डायरेक्शन ने मेग्निट्यूड ऑफ द स्टिम्युलाय ऑफ द पावर एनो स्टिम्युलाय नो पावर एने कहेवाय मेग्निट्यूड फ्रीक्वेंसी अने नेस्टिक मूवमेंट में ओनली मेग्निट्यूड ऑफ द स्टिम्युलाय इम्पोर्टंट है तो ट्रॉपिक मूवमेंट में शू थशे द मूवमेंट ऑफ द कर्वेचर द प्लांट ऑफ द डायरेक्शन इज इम्पोर्टंट वर एंड द मेग्निट्यूड ऑल्सो इम्पोर्टंट वर फ्रीक्वेंसी એની ફ્રિક્વન્સી કેટલી ફ્રિક્વન્સીથી કામ કરે કેટલું ફ્રિક્વન્સીવાળું એનું સ્ટિમ્યુલાય છે બીજું ડાયરેક્શન ઓફ ધ સ્ટિમ્યુલાય જો હોય એનું મુમેન્ટ ડાયરેક્શન ઓફ ધ સ્ટિમ્યુલાય હોય તો એને પોઝિટિવ ટ્રોપિઝમ કહેવાય અને અવે ફ્રોમ ધ સ્ટિમ્યુલાય હોય તો એને નેગેટિવ ટ્રોપિઝમ કહેવાય એક એક્ઝામ્પલ હમણાં હું આપીશ એટલે તમને આખું ખબર પડી જશે ધારો કે ટાઈપ ઓફ ધ મુમેન્ટ ઓફ ધ જનરલી સિલિન્ડ્રિકલ ઓર્ગન્સમાં થતું હોય આ જે ટ્રોપિઝમ મૂવમેન્ટ છે એ સિલિન્ડ્રિકલ ઓર્ગન ધારો કે રૂટ્સ અને સ્ટેમ છે તો જો સિલિન્ડ્રિકલ એનો શેપ છે ફરીથી કહું ધારો કે ગ્રેવિટી ફોર્સ છે તો ગ્રેવિટી ફોર્સની બાજુમાં જો રૂટનો ગ્રોથ થાય છે સાચું ને થાય છે ને જો ગ્રેવિટી ફોર્સ ક્યાંથી હોય અપ ટુ ડાઉન તો રૂટનો ગ્રો ક્યાં થાય ડાઉનવર્ડ્સમાં થાય છે ને ડાયરેક્શન સેમ છે એટલે એનો રૂટ ગ્રો ફોર ધ ગ્રેવિટી માટેનો તો અહીંયા જુઓ ડાયરેક્શન ઇન ધ રૂટ્સ એટલે પોઝિટિવ ટ્રોપિઝમ કહેવાય રૂટ માટે કોણ ગ્રેવિટી હોય યાદ રાખજો ફરીથી કહું છું ડાયરેક્શન ઓફ સ્ટિમ્યુલસમાં થાય તો પોઝિટિવ ને અવે ફ્રોમ ધ સ્ટિમ્યુલ અગેન્સ્ટ ધ સ્ટિમ્યુલસ હોય તો નેગેટિવ ટ્રોપિઝમ કહેવાય કેટલાક એક્ઝામ્પલ છે તમે બહુ જાણો છો સારી રીતે એવા એક્ઝામ્પલ જ અહીં મૂક્યા છે ઇન શોર્ટ કર્યા છે હમણાં આપણે એને ડિટેલમાં જોઈએ છીએ લાઇટ સનલાઇટ ફોટોટ્રોપિઝમ સનફ્લાવર જો આને ખાલી બે વર્ડ્સ જોડ્યા છે ફોટો એટલે લાઇટ અને ટ્રોપિઝમ પ્લસ કર્યું એટલે ફોટોટ્રોપિઝમ ટાઈપ ઓફ ટ્રોપિઝમ બીજું ગ્રેવિટી ગ્રેવિટેશનલ ફોર્સ જીઓ મીન્સ ગ્રેવિટી ઓ અને ટ્રોપિઝમ કેમિકલ કેમોટ્રોપિઝમ વોટર હાઇડ્રોટ્રોપિઝમ અને ટચ થિગ્મોટ્રોપિઝમ થોડો નવો વર્ડ્સ છે થિગ્મોટ્રોપિઝમ આપણે બધા જ આ ટ્રોપિઝમ છે એના ફાઈવ ટાઈપ્સને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ ફરીથી જો આ પ્લાન્ટનું મૂવમેન્ટ છે ડિયર ફ્રેન્ડ્સ આપણે મેઇન ટોપિક ના ભૂલી જઈએ હવે તમે આમાં મૂકી શકો જો એટલે ટાઈપ મૂક્યા તો એ આ તો ગ્રોથ ઓફ ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ છે કે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ગ્રોથ છે તમે ચેક કરી અને અહીંયા મૂકી શકો છો ચાલો આપણે આ બધા પાર્ટને ડિટેલમાં સ્ટડી કરીએ જોઈએ ફોટોટ્રોપિઝમ ધ મૂવમેન્ટ ઓફ ધ પ્લાન્ટ પાર્ટ ઇન ધ રિસ્પોન્ડ ટુ ધ લાઇટ લાઇટ સામે જે રિસ્પોન્ડ આપે બધા ફોટો ફોટો મીન્સ લાઇટ એટલે જેનું નામ પડ્યું હતું ફોટો સિન્થેસિસ સનલાઇટ બહુ ઇમ્પોર્ટન્ટ હતી તો અહીંયા સનફ્લાવર બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય થોડુંક ડીપમાં સ્ટડી સનફ્લાવર કેવી રીતે સનફ્લાવર નામ પડ્યું હશે કારણ કે એનું ફ્લાવર છે ને એ સનની સામે રિસ્પોન્ડ આપે છે જો પાર ફરીથી પાછું ઓલો પાર્ટ કન્ક્લુઝન ઓલું મેઇન કન્સેપ્ટ ના ભૂલી જાય ઓલી લાઇન કે જ્યાં સ્ટિમ્યુલાય ટચ થાય છે ને એકચ્યુઅલમાં મૂવમેન્ટ ત્યાં નથી હોતું મૂવમેન્ટ ક્યાંક ડિફરન્ટ ઓર્ગન્સમાં થાય છે યાદ કરો પલ્વિનિસ ગ્લેન્ડ્સ અને લીફ ફોલ્ડઅપ ક્યાં લીવ્સ અને એકચ્યુઅલમાં મૂવમેન્ટ ક્યાંથી શરૂ થયું પલ્વિની ટિશ્યુથી થયું પાર્ટ મૂવ્સ ટુવાર્ડ્સ ધ લાઇટ ઇઝ કોલ્ડ પોઝિટિવ ફોટોટ્રોપિઝમ ધારો કે સ્ટેમ એટલે કે એનું શૂટ ગ્રોઝ ટુવાર્ડ્સ ધ સ્ટેમ ટુવાર્ડ્સ ધ સનલાઇટ તમને એમ થશે સાહેબ બોલું
फ्लावर मूव छो नहीं फरी थी पाछो आया एक कन्फ्यूज वर्ड्स ने बरोबर पकड़जो मीन्स नकर एक ने एक बात याद रहेशे तमने के ओलू मूवमेंट फ्लावर नो थियो छे फ्लावर नो मूवमेंट भले थियो पण एक्चुअल मां मूवमेंट क्या थी शुरू थवू जोई स्टेम थी शूट थी शुरू थाय छे एटले ने पॉजिटिव फोटोट्रोपिज्म कहेवाय कारण के ई टुवर्ड्स द स्टिम्युलाय मूवमेंट छे एटला माटे रूट्स मूव्स अवे फ्रॉम द लाइट छे जो लाइट कई बाजू छे अने डायरेक्शन जुदू छे रूट नो એટલે એને નેગેટિવ ટ્રોપિઝમ કહેશું રૂટ માટે જો અહીંયા ફોટો માટે પાછું હું રૂટ અહીંયા જીઓમાં જોઈશ તો પોઝિટિવ બની જશે જોઈ લે એટલે કયું ટ્રોપિઝમ છે એના ઉપર ડિપેન્ડ છે એટલે સ્ટિમ્યુલાઇઝ મેં તમને પહેલું જ પાઠ કીધું કે ટાઈપ ઓફ સ્ટિમ્યુલાઇઝ એના ઉપર આ મુમેન્ટના ટાઈપ બન્યા છે બે જીઓટ્રોપિઝમ જીઓ મીન્સ ડાયરેક્શન મુમેન્ટ ઇન ધ રિસ્પોન્સ ટુ ધ ગ્રેવિટી ફોર્સ અને રૂટ્સ છે ટુવાર્ડ્સ ધ ગ્રેવિટી ફોર્સ અપ ટુ ડાઉન એટલે એને ફોટો જીઓટ્રોપિઝમ કહેવાય અને શૂટ્સ એટલે સ્ટેમ સ્ટેમ અને શૂટ્સમાં બહુ મોટો ડિફરન્સ છે એ આગળ તમે સ્ટડી કરશો ત્યારે વધારે મજા આવશે શૂટ્સ અવે ધ ગ્રેવિટી જો ગ્રેવિટી ફોર્સ અપ ટુ ડાઉન ને સ્ટેમ જે છે એનો ગ્રો ક્યાં થાય ડાઉન ટુ અપ એટલે નેગેટિવ ફોટો જીઓટ્રોપિઝમ એવી જ રીતે એક નવો ટ્રોપિઝમ કેમોટ્રોપિઝમ द मुमेंट इन द रिस्पोन्ड ऑफ द केमिकल नाम पर खबर पड़ जाए केमिकल के रीते तो कि फर्टिलाइजेशन थे ड्यू टू द केमिकल्स के रीते फर्टिलाइजेशन थे थोड़ो ख्याल है तमने ग्रोथ ऑफ द पॉलन ट्यूब नो ग्रोथ थे कई दिशा में थाय टुवर्ड्स द ओव्यूल इन द ओवरी जो केमिकल त्याथी सिक्रेशन थशे અને પોલન ટ્યુબનો ગ્રો પણ ટુવર્ડ્સ ધ ઓવ્યુલમાં થશે ઇન ઓવરી ઓવરીમાંથી જ કેમિકલ આવશે અને ઓવરીમાં જ એનો ગ્રોથ થશે એટલે કે જો ટુવર્ડ્સ ધ સ્ટિમ્યુલાય એટલે જ એને કહેવાય પોઝિટિવ કેમોટ્રોપિઝમ ટૂંકમાં જ્યાંથી સ્ટિમ્યુલાય આવે છે એ બાજુ જો ગ્રોથ થતો હોય ડાયરેક્શનમાં તો કહેવાનું પોઝિટિવ ન થાય તો નેગેટિવ ફોર્થ નંબરનો ટાઈપ હાઇડ્રો મીન્સ વોટર The direction movement of the plant respond to water. Roots છે જો towards the water respond કરે છે યાદ કરો આપણે ઓલું ફ્લાયમ ટિશ્યુમાં ચેક કરી ઝાયલમમાં ચેક કર્યું હતું કે રૂટ ગોસ ઓર towards the water. પોઝિટિવ હાઇડ્રોટ્રોપિઝમ ફાઇવ નંબરનો પાઠ ધ ડાયરેક્શન ઓફ ગ્રોથ રિસ્પોન્ડ towards the ટચ એને કહેવાય થિગમો જો થિગમો નામનો ગ્રીક વર્ડ્સ છે જેને ટચ સાથે રિલેશન છે હો મિત્રો એટલે એનું નામ પડ્યું થિગમોટ્રોપિઝમ ટેન્ડ્રાઇલ્સ ગ્રો ટુવર્ડ્સ ધ સપોર્ટ માઇમોસામાં આવું બને છે અને લાસ્ટ પાર્ટ ઇઝ કોલ આપણે કહેશું આપણે એને નેસ્ટિક મુમેન્ટ આમાં તો તમને ખ્યાલ છે એક્સટર્નલ સ્ટિમ્યુલાય વિચ ઇઝ ધ નોન ડાયરેક્શનલ ઓફ ધ રિસ્પોન્સ નોન ડાયરેક્શનલ ઓનલી મેગ્નિટ્યુડ ઇઝ ઇમ્પોર્ટન્ટ મને અત્યારે ઓફ સ્ટિમ્યુલાય ડુ નોટ શો એની ડાયરેક્શનલ મુવમેન્ટ ફોર ધ ગ્રોથ ધારો કે ટચ લાઇટ અને ટેમ્પરેચર આ માટે જોઈ શકો છો નેસ્ટિક મુવમેન્ટમાં ટચ લાઇટ અને ટેમ્પરેચર જો અહીંયા કોઈ ડાયરેક્શન નથી જો ટચ મી નોટ પ્લાન્ટમાં ડાયરેક્શન નથી લાઇટ માટે ઓલું સનલાઇટ છે એ બેમાં આવશે અને ટેમ્પરેચર એટલે થર્મોમાં પણ કોઈ લાઇટનું ઇમ્પ્રુવમેન્ટ એટલે કે લાઇટ સાથે એને કોઈ ડાયરેક્શન સાથે લેવા પણ ખાલી સ્ટિમ્યુલાયનું મેગ્નિટ્યુડ ઇમ્પોર્ટન્ટ છે શું છે મેગ્નિટ્યુડ હે જો ટેમ્પરેચર વધે ઘટે થાય ને તો તે સ્ટિમ્યુલાય ઇફેક્ટ કરે એ સ્ટિમ્યુલાયનું મેગ્નિટ્યુડ કહેવાય જો ખૂબ વધુ ટેમ્પરેચર હોય તો એનું મેગ્નિટ્યુડ વધારે છે એટલે માત્રા ક્વોન્ટિટી એ મેગ્નિટ્યુડ છે પ્લાન્ટ ડઝ નોટ રિસ્પોન્ડ ટુ ધ ડાયરેક્શન ઓફ ધ સ્ટિમ્યુલાય ડાયરેક્ટ દેટ વે થિગમો નેસ્ટી મુવમેન્ટ જો બેમાં આવે છે જોઈ શકો છો નોન ડાયરેક્શનલ મુવમેન્ટ રિસ્પોન્સ ટુ ધ ટચ ડાયરેક્ટ દેટ વે માઇમોસા અને ફોટોનેસ્ટી મુવમેન્ટ ફોટો એટલે લાઇટ નોન ડાયરેક્શનલ રિસ્પોન્સ ટુ ધ લાઇટ સનફ્લાવર અને થર્મોનેસ્ટી મુવમેન્ટમાં આપણે જોઈશું ચેન્જ ઇન ધ ટેમ્પરેચર ઓફ ધ સરાઉન્ડિંગસ દેન ફ્લાવર કેન બી ચેન્જ ફ્લાવર ધ ગ્રોથ ઓફ ફ્લાવર એનો એટલે જે ગ્રોથ છે ને ટાઈમ બદલાઈ જશે એટલે જ આપણે જોઈએ છીએ જો સમરમાં કેટલાક ફ્લાવર આવે કેટલાક વિન્ટરમાં આવે કેટલાક મોન્સૂનમાં આવે એ શું બતાવે છે તમારું થર્મોનેસ્ટી મુવમેન્ટ બતાવે છે ટેમ્પરેચર ચેન્જ થાય ને જુઓ ને કશ્મીરમાં આખા સફરજન કેવા લાગે અને કેટલા ફ્લાવર હોય કેવા કલરફુલ ફ્લાવર હોય કારણ કે ત્યાં ખૂબ કોલ્ડ સિઝન છે
तो ये थर्मोनेस्टी मूवमेंट चेंज द टेम्परेचर सराउंडिंग देन फ्लावर और प्लांट कैन चेंज ऑल्सो। तो आज आप प्लांट नी अंदर के मूवमेंट थे जुड़ू हमें आप रीते एनिमल अंदर जो मूवमेंट थे के अने एनी साथे साथे आपणे एनिमल में एक मूवमेंट शीख्या छे पण हजी आखो ज चेप्टर में बे पार्ट छे कंट्रोल एंड कोऑर्डिनेशन ड्यू टू नर्वस सीस्टम एंड एंडोक्राइन सीस्टम। एक नर्वस सीस्टम थी आपणे जे मूवमेंट छे शीख्या, हवे एक बीजो पार्ट छे एंडोक्राइन सीस्टम। अने जे एज एंडोक्राइन सीस्टम में पाछा बे पार्ट आवशे प्लांट અને એનિમલમાં એન્ડોક્રાઇન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે। અને હવે તો તમને ખ્યાલ છે કે એન્ડોક્રાઇન સિસ્ટમ તો બંનેમાં છે, પ્લાન્ટમાંય છે અને એનિમલમાંય છે। તો હવે આપણે નવા લેક્ચરમાં એન્ડોક્રાઇન સિસ્ટમ ઇન પ્લાન્ટ એન્ડ ઇન એનિમલ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આપણે નવા લેક્ચરમાં તેને શીખવાનો છે। મિત્રો, જેટલી સ્લાઇડ બનાવું છું તમારા નોટ્સ બુકની અંદર કમ્પલસરી બહુ સારી રીતે લખજો। બહુ કામ લાગશે, એનસીઆરટીનો એક એક વર્ડ્સ એક એક લાઇન આપણે સિલેક્ટ કરીને બનાવેલી છે અને ખૂબ મજા આવશે, એક્ઝામમાં પણ તમને ખૂબ કામ લાગશે। લેક્ચર જલ્દી ન સમજાય તો એનું રિવિઝન અને લેક્ચરને 2-3 વાર જોવાનું રાખજો। ઓકે, તો બાયોલોજી તો એવું મજાનું એનાટોમી મૂક્યું છે 10th સ્ટાન્ડર્ડમાં કે આપણને એમ થાય લાવો ને ઘણું બધું વાંચી લઈએ, ઘણું બધું રીડિંગ કરી લઈએ, ચાલો અને ઘણું બધું વોચિંગ કરીએ, ઘણા બધા વિડીયો સર્ચ કરીએ, એટલે બહુ મજા આવશે। એટલે આપણે આખું એનાટોમીમાં હવે આપણે હ્યુમન એનાટોમીમાં એન્ડોક્રાઇન સિસ્ટમ ઇન એનિમલ અને એન્ડોક્રાઇન સિસ્ટમ્સ ઇન પ્લાન્ટમાં ચેક કરવાનું છે, કયા કયા હોર્મોન્સ રિલીઝ થશે તે આપણને જાણીને મજા આવશે કે કયા ફંક્શન કરે છે। ઓકે ડિયર ફ્રેન્ડ્સ, બાય બાય, હેવ અ ગુડ ડે। We meet next lecture. Thank you very much, dear friends.